गुड मॉर्निंग विद्यार्थी मित्रों, આગળના વિડિયોમાં આપણે ચોપડીની અંદર પાંચમો પાઠ જોઈ ગયા. તો આજે આપણે હવે સ્વાધ્યાય પોથીમાં શરૂઆત કરીએ. પાઠનું નામ છે પેટર્ન. પેટર્ન એટલે કે ભાટ. અલગ અલગ ડિઝાઇનની આપણે બધી ભાટ આપણે ચોપડીમાં જોઈ ગયા. હવે અહીંયા તમને પહેલું પેટર્ન આગળ વધારો, એટલે કે જે અહીંયા ચિત્ર આપ્યા છે તે ચિત્રને આપણે આગળ વધારવાનું છે. જો અહીંયા તમને સૌથી પહેલાં શું આપ્યું છે? ત્રિકોણ. પછી શું આપ્યું છે? ગોળ. પછી પાછું ત્રિકોણ, પછી પાછું ગોળ. તો હવે તમે જુઓ, હવે ગોળ પછી શું આવશે અહીંયા? તો ત્રિકોણ. શું આવશે? ત્રિકોણ. ચાલો એના પછી શું આવશે? ગોળ. પછી પાછું શું આવશે? ત્રિકોણ. પાછું શું આવશે? ગોળ. એટલે આ રીતે આપણે પેટર્નને આગળ વધારવાની છે. મને ખબર છે તમને બધાને આવડતું જ હશે. ચાલો એવી રીતે અહીંયા ગાડી ઉભો ટી આપ્યો છે, પછી આ ઊંડો ટી છે, પછી પાછો સીધો ટી છે, પછી પાછો ઊંડો ટી છે. તો ચાલો હવે આપણે અહીંયા શું આવશે? સીધો ટી. પછી પાછો શું આવશે? ઊંડો ટી. પછી પાછો શું આવશે? સીધો ટી. પછી પાછો શું આવશે? ઊંડો ટી. બરાબર, આ રીતે પેટર્ન આગળ વધારવાની છે. ચાલો હવે ત્રીજા નંબર પર શું આપ્યું છે? સ્ટાર. પછી આપ્યો છે ચાંદો. પછી પાછો આપ્યો છે સ્ટાર. પછી આપ્યો છે ચાંદો. તો હવે શું આવશે? સ્ટાર આવશે. શું આવશે? સ્ટાર. એના પછી શું આવશે? ચાંદો. પછી પાછું સ્ટાર. પછી આવશે ચાંદો. બરાબર, તમે બધા સરસ મજાનું દોડજો. ચાલો એના પછી છે બોલ અને બેટ. પછી પાછું બોલ અને બેટ. તો હવે શું આવશે અહીંયા? બોલ આવશે. શું આવશે? બોલ. એના પછી શું આવશે? બેટ. મેડમ તો જેવું તેવું દોડી રહી છે, તમે બધા સરસ મજાનું દોડજો. હવે શું આવશે? પાછી બેટ. ચાલો હવે અહીંયા ગાડી સીધો એકરો અને ઊંડો એકરો, પછી પાછો સીધો એકરો, ઊંડો એકરો. તો હવે પહેલાં શું આવશે અહીંયા? સીધો એકરો આવશે. પછી શું આવશે? ઊંડો એકરો આવશે. પછી પાછો શું આવશે? સીધો એકરો આવશે. પછી શું આવશે? ઊંડો એકરો. બરાબર, ચાલો એવી જ રીતે નીચે ઝાર અને ફૂલ, પછી પાછું ઝાર અને ફૂલ. હવે મેડમ પાડતા નથી, હવે તમારી જાતે પાડવાનું છે. જો તો અહીંયા શું આવશે? ઝાર આવશે. પછી શું આવશે? ફૂલ આવશે. પછી પાછું શું આવશે? ઝાડ આવશે. પછી શું આવશે? ફૂલ આવશે. કરી નાખશો ને બધા? ચાલો એના પછી છે પાન. એક સીધું પાન છે, એક ઊંડું પાન છે. એક સીધું છે, એક ઊંડું છે. એટલે એવી જ રીતે અહીંયા પણ તમારે પાન પણ દોરવાના છે. આ રીતે આવશે, પછી એક આમ આવશે. આ રીતે એના પછીના બે પાન પણ તમારે દોરવાના રહેશે. ચાલો હવે અહીંયા ગાડી તમને ઊભી ચોકલેટ આપી છે ને આડી ચોકલેટ આપી છે. ઊભી ચોકલેટ આપી છે અને આડી ચોકલેટ આપી છે, એટલે કે તમે બધાને શું કહેવું છો? લોલીપોપ કહેવું છો. એટલે અહીંયા ઊભી ચોકલેટ આવશે, લોલીપોપ આવશે, પછી ચોકલેટનું ચિત્ર આવશે, પછી પાછું લોલીપોપનું ચિત્ર આવશે અને પાછું ચોકલેટનું ચિત્ર આવશે. ચાલો એવી જ રીતે હવે ટીર આપ્યા છે. ઊભું ટીર અને ઊંડું ટીર, ઊભું ટીર અને ઊંડું ટીર. તો હવે અહીંયા કયું આવશે? ઊભું ટીર આવશે. કયું ટીર આવશે? ઊભું ટીર. એના પછી પાછું કયું આવશે? ઊંડું ટીર. ચાલો પછી શું આવશે? સીધું ટીર. પછી પાછું શું આવશે? ઊંડું ટીર. ચાલો એવી જ રીતે અહીંયા ગાડી સીધો એમ ઊંડો એમ, સીધો એમ ઊંડો એમ. એવી જ રીતે અહીંયા પહેલાં શું આવશે? સીધો એમ, પછી આવશે ઊંડો એમ, પછી આવશે સીધો એમ, ને પછી આવશે ઊંડો એમ. ચાલો અહીંયા ગાડી તમે બધા સરસ મજાના ચિત્ર દોરજો. ચાલો બીજો નંબર. પેટર્ન મુજબ ખાલી સ્થાનમાં યોગ્ય અંક લખો. બરાબર, અહીંયા ગાડી તમને બે આપ્યા છે, પછી ચાર આપ્યા છે, પછી છ આપ્યા છે. તો જો અહીંયા ગાડી પછી તમને ખાલી ખાના આપ્યા છે, તો આપણે અહીંયા ગાડી બે. હવે બે ને ચારની અંદર કેટલા ઉમેર્યા છે? તો બે પછી આપણે અહીંયા મીંડા પાડીએ, એટલે કે ત્રણ ચાર. કેટલા ઉમેરેલા છે? બે ઉમેરેલા છે. એટલે બે પછી બે ઉમેર્યા, એટલે કે ત્રણ ચાર, એટલે અહીંયા ચાર લખેલા છે. એવી જ રીતે હવે ચારની અંદર પાછા બે મીંડા ઉમેરો, તો પાંચ છ.
એટલે અહીંયા કેટલા લખ્યા છે 6 હવે 6 ની અંદર પાછા બીજા બે બિંદુ ઉમેરો એટલે 6 પછી 7 8 એટલે આવી ગયા 8 8 ની અંદર પાછા બે બિંદુ ઉમેરો 9 10 એટલે અહીંયા આવી ગયા 10 10 ની અંદર પાછા બે બિંદુ ઉમેરો એટલે કેટલા થયા 11 12 એટલે આ કયો ગળિયો છે 2 નો ગળિયો જો 2 2 2 2 2 4 42 6 2 4 8 2 5 10 અને 2 6 12 એટલે આ બબ્બે ની ગણતરી થઈ કેટલા ની ગણતરી થઈ બબ્બે ની ચલો એવી જ રીતે બીજો નંબર 5 10 અને 15 તો જો અહીંયા મેં તમને આગળ જે રીત શીખવાડી તે જ રીત પાછી કરવાની 5 પછીના મીંડા પાડવાના 6 7 8 9 10 તો કેટલા મીંડા પાડ્યા મેડમે 1 2 3 4 અને 5 કેટલા મીંડા પાડ્યા 5 એટલે આ 5 5 ની ગણતરી છે કેટલા ની ગણતરી છે 5 5 ની તો આપણે 5 ની અંદર 5 ઉમેરો એટલે 10 થયા 10 ની અંદર 5 ઉમેરો એટલે 15 થયા હવે 15 માં 5 ઉમેરો તો 16 17 18 19 20 એટલે કેટલો જવાબ આવ્યો અહીંયા 20 ચલો 20 માં પાછા 5 ઉમેરો એટલે કેટલો જવાબ આવશે 25 ચલો 25 માં 5 ઉમેરો એટલે કેટલો જવાબ આવશે 30 એટલે આ કેટલાની ગણતરી થઈ 5 5 ની એટલે 5 નો ગળ્યો 5 1 5 5 2 10 5 4 15 5 6 20 5 5 25 5 6 30 ચલો હવે એની નીચે ત્રીજો નંબર 10 20 અને 30 કેટલા આપ્યા છે 10 20 અને 30 હવે અહીંયા ગાડી 10 પછી મીંડા પાડો તો 10 પછી આપણે મીંડા પાડીએ 11 12 13 14 15 16 17 18 19 20 તો હવે કેટલા મીંડા આપણે ઉમેર્યા 1 2 3 4 5 6 7 8 9 10 તો હવે અહીંયા કેટલાની ગણતરી થઈ 10 10 ની ગણતરી કેટલાની ગણતરી થઈ 10 10 ની તો 10 10 ની અંદર 10 ઉમેરો 20 20 ની અંદર 10 ઉમેરો 30 30 માં 10 ઉમેરો કેટલા થશે 40 40 માં 10 ઉમેરો કેટલા થશે 50 50 માં 10 ઉમેરો તો કેટલા થશે 60 એટલે આ કેટલાની ગણતરી છે 10 10 ની ગણતરી કેટલાની ગણતરી છે 10 10 ની 10 નો ગળ્યો મેં તમને આગળ કીધેલો ને એટલે મોડે કાઢવાનું 10 1 10 10 2 20 10 4 30 10 6 40 10 5 50 10 6 60 ચાલો બધાને આ રીતે ખબર પડી ગઈ ને હવે એના પછી છે નીચે 2 7 12 હવે ચાલો હવે 2 ની અંદર કેટલા ઉમેર્યા તો 3 4 5 6 7 તો કેટલા ઉમેર્યા આપણે તે ગણીએ તો 1 2 3 4 અને 5 એટલે આ કેટલા કેટલાની ગણતરી છે 5 5 ની ગણતરી કેટલાની ગણતરી છે 5 5 ની ગણતરી તો હવે 2 ની અંદર 5 ઉમેર્યા તો 7 થયા 7 માં 5 ઉમેર્યા તો 12 થયા હવે 12 માં આપણે પાછા 5 ઉમેરીએ તો 13 14 15 16 17 એટલે આપણે અહીંયા કેટલા આવશે હવે 17 આવશે બરાબર ચાલો હવે 17 માં પાછા 5 ઉમેરો તો 18 19 20 21 22 એટલે અહીંયા કેટલા આવશે 22 ચાલો 22 માં પાછા 5 ઉમેરો એટલે કે 23 24 25 26 27 બધાએ આ રીતે કરવાનું છે મીંડા પાડી દેવાના કે બે સંખ્યા વચ્ચે કેટલા મીંડા પડે છે તે યાદ રાખવાનું એટલે પછી તમે એની પાછળની જે જવાબ આવે તે તમે એકદમ સરસ રીતે લખી શકો ચાલો એના પછી છે 21 25 અને 29 તો ચાલો હવે 21 ની અંદર આપણે કેટલા મીંડા ઉમેરીએ તો 25 જવાબ આવે તો 21 પછી ગણવાનું 22 23 24 25 બરાબર તો કેટલા મીંડા થયા 1 2 3 અને 4 તો આ કેટલાની ગણતરી છે 4 4 ની ગણતરી 21 માં 4 ઉમેરા તો 25 થયા 25 માં 4 ઉમેરા તો 29 થયા હવે 29 માં આપણે 4 ઉમેરીએ તો 30 31 32 33 એટલે અહીંયા કેટલા થશે બંને ટકરા 33 ચાલો 33 માં પાછા 4 ઉમેરો તો 34 35 36 37 એટલે અહીંયા કેટલા આવશે 37 ચાલો 37 માં 4 ઉમેરો તો 38 39 40 41 એટલે કેટલો જવાબ આવ્યો અહીંયા 41 બરાબર ચાલો હવે નીચે 4 આપ્યા છે પછી અહીંયા ગાડી ખાલી ખાનું આપ્યું છે 12 આપ્યા છે પછી ખાલી ખાનું આપ્યું છે 20 આપ્યા છે ખાલી ખાનું આપ્યું છે બરાબર તો હવે અહીંયા ગાડી આપણે
કેટલા મૂકીએ તો એના પછી આપણે 4 પછી એટલે 4 ની અંદર મીંડા ઉમેરો તો કે 1 2 3 4 આપણે 4 ઉમેરી જોઈએ તો 4 ની અંદર આપણે અહીંયા 8 મૂકીએ બરાબર ખાલી આ તો નમૂનો તમને બતાવું કારણ કે અહીંયા ખાલી ખાનું આપ્યું છે તો આપણે ખાલી 4 ઉમેરી જોઈએ તો અહીંયા જવાબ આવશે 8 તો 8 ની અંદર પાછા 4 ઉમેરો તો અહીંયા 12 જવાબ આવે છે એટલે કે 9 10 11 12 તો આવી ગયા ને એટલે આ કેટલા કેટલાની ગણતરી છે 4 ની ગણતરી એટલે 4 માં 4 ઉમેરશે તો 8 આવશે 8 માં 4 ઉમેરશે તો 12 આવશે હવે 12 માં 4 ઉમેરો 13 14 15 16 એટલે અહીંયા કેટલા થશે 16 ચાલો 16 માં 4 ઉમેર્યા તો 20 થયા એટલે 17 18 19 20 હવે 20 માં બીજા 4 ઉમેરો 21 22 23 24 જો તમે બધાએ 4 નો ઘડિયો મોડે કર્યો હોય તો આ 4 નો ઘડિયો છે જો 4 1 4 4 2 8 4 4 12 4 4 16 4 5 20 ને 4 6 24 ચાલો એવી જ રીતે હવે અહીંયા ગાડી 3 નો ઘડિયો આપ્યો છે બરાબર કેટલા નો ઘડિયો આપ્યો છે 3 નો 3 1 3 3 2 6 3 4 9 3 6 12 3 5 15 3 6 18 એટલે કેટલાની ગણતરી થઈ 3 ની ગણતરી એટલે તમારે અહીંયા મીંડાની વચ્ચે 3 ના મીંડાની ગેપ ગણતરી કરીને આગળ લખવાનું છે ચાલો એવી જ રીતે હવે અહીંયા ગાડી 20 18 અને 16 આપ્યા છે તો અહીંયા તમને ખબર છે કે 16 ની અહીંયા ઉતરતો ક્રમ આપ્યો છે કયો ક્રમ હવે 20 અને 18 તેની વચ્ચે કઈ સંખ્યા આવે તમને બ્રેન ખબર છે તો 20 અને 18 ની વચ્ચે 19 આવશે કયો ક્રમ આવશે ઉતરતો ક્રમ તો 20 19 18 પછી આવશે 61 17 17 પછી 16 આપ્યા છે તો 16 પછી હવે શું આવશે તો 15 15 થઈ ગયું ને જો 20 19 18 17 16 અને 15 ચાલો એવી જ રીતે હવે અહીંયા ગાડી આપણને ચડતો ક્રમ આપ્યો છે 31 પછી શું આવશે ટગર બગર 32 બંને ટગરા 33 ટગર ચગર 34 ટગર પાછળ 35 અને ટગર છગર 36 બરાબર તો આ રીતે પેટર્નને આગળ વધારવાની છે હવે આગળનું જે સ્વાધ્યાય છે તે આપણે આગલા વિડીયોમાં જોઈશું